हेलो विद्यार्थी मित्रों, सरस्वत कुल दत्तावापी में आप सबन हार्दिक स्वागत है। आज आप धोरण 11 गणित विषय प्रकरण नंबर 9 श्रेणी ने श्रेणी आठमो भाग जोवा जई रह्या छे। पाछला वीडियो में तमे नवा प्रकार की श्रेणी जोई थी तेनी चर्चा करी थी, तो आज आ प्रकरण माटेनो एक लास्ट टॉपिक के घात श्रेणी एटले के अमुक अमुक प्रकार की श्रेणीओनो सरवाळो करवानो किस्सो आवे तो ते तमे केवी रीते मेळवानो छे तेनी चर्चा करीए। तो चालू करीए छे आजना वीडियो ने। चलो सौ प्रथम किस्सो जो आप जोवानो छे तेने कहेवामां आवे छे घात श्रेणी। चलो घात श्रेणी एटले शुं के केटलीक विशेष श्रेणीओ माटे प्रथम एन प्राकृतिक संख्या तेमनो वर्ग अने तेमना घनना सरवाळा धरावती श्रेणीओ माटे आपणे तेने सिग्मा अने कहेवामां आवे छे शब्द सिग्मा के जेना संकेतथी तेने दर्शावीशुं छे। चलो सिग्मा माटेना तमारा अलग 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 प्रकारना परिणामो छे जे तमारे हवे याद रखवाना छे। धारो के सिग्मा अहींया लखावामां आवे छे आई बराबर 1 थी लईने एन ए आई प्लस ऑर माइनस बी आई, तो तमे शुं करी शको छो के ए आई ने अलग सिग्मा आपी शको छो अने बी आई ने पण तमे अलग सिग्मा आपी शको छो। एटले तमे लखी शको सिग्मा ए आई वत्ता सिग्मा बी आई। आ रीते लखाय, पहेला तो तमे ए आई लखवानुं तो ए वन वत्ता ए टू वत्ता ए थ्री अप टू लास्टमां क्यां सुधी होय त्यां सुधी। एटले के सिग्मा ए आई लखेलू होय तेनो अर्थ के अहींया तमने सपोज 10 सुधी आपेलू होय तो तमारे लखवानुं ए वन वत्ता ए टू थी लईने क्यां सुधी लखवानुं ए 10 સુધી। એટલે જ્યાં સુધી તમને સરવાળ આપવામાં આવેલો છે ત્યાં સુધી તમારે તે લખવું પડશે। એટલે તે તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે કઈ રીતે લખશો। ચાલો ત્યાર પછી જે નેક્સ્ટ કિસ્સો જોવાનો છે તે જોજો કે તેમાં આપણે શું કરવાનું છે। એના પછી આ મેઇન કિસ્સામાં જે આપણે જોવાનું છે તે જુઓ કે તેમાં આપણે કેવી રીતે કરશું। પછી જે બીજો સૂત્ર છે તમારે તે છે કે સિગ્મા સાથે કોઈ અચળાંક આપેલો છે। ધારો કે આપણે જોઈ લખો છો અહીંયા કે કે સાથે એ આઈ ગુણાકારમાં છે તો આ કે તમારો અચળાંકથી બહાર નીકળી જશે અને ખાલી સિગ્મા કોના સાથે લખશે એ આઈ સાથે કે જેમાં તમે સરવાળો લખી શકો છો। चलो नेक्स्ट आई बराबर 1 થી લઈને n 1 એટલે કે કોઈ અચળાંક ને તમે n વખત ઉમેરો તો તેનો આન્સર થઈ જશે અચળાંક ગુણાકાર માં n એટલે કે સિગ્મા 1। એટલે કે તમે આવી રીતે કરો 2 + 2 + 2, હવે તમે સપોઝ કે 10 વખત કરો અને તો આન્સર થઈ જશે 2 × 10, તો એ યાદ રાખવાનું છે કે તમે તે 10 વખત તમે જ્યારે સરવાળો કર્યો આ રીતે તો તે તમને ડાયરેક્ટ જવાબ જોવા મળશે। તે રીતે સિગ્મા આઈ બરાબર 1 થી લઈને n આને તમે લખી શકો છો n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એટલે કે આને તમે 1 + 2 + થી લઈને ક્યાં સુધી લખી શકો n, જેને લખવામાં આવે છે સિગ્મા n અને તેનું સૂત્ર છે n·n·1/2। તે રીતે આવશે નેક્સ્ટ સિગ્મા આઈ બરાબર 1 થી લઈને આઈ સ્ક્વેર કે જેને સિગ્મા n સ્ક્વેર લખી શકો, અને તમે લખી શકો છો 1² + 2² થી લઈને n સ્ક્વેરનો કિસ્સો। એટલે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો વર્ગોનો સરવાળો જેને તમે લખી શકો છો n·n+1·2n+1/6, એટલે કે આ રીતે તમે તેનું સૂત્ર બનાવી શકો છો। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તે સૂત્ર તમે કેવી રીતે બનાવો છો। ચલો નેક્સ્ટ અને લાસ્ટ એક સૂત્ર આવશે સિગ્મા n³ એટલે કે 1·2 થી લઈને મારે લાસ્ટમાં એનના ઘન સુધીનો સરવાળો જો મારે કરવાનો હોય તો તેને લખાય સિગ્મા n³ અને તેનું સૂત્ર છે n²·n+1² ભાગ્યા 4। તો આ રીતે મેં સિગ્માના ઘાત શ્રેણીનો ઉપયોગ કરીને જવાબો આપી શકું છું। ચાલો નેક્સ્ટ આપણે જોવાનું છે કે જો એ આઈ અને બી આઈ ગુણાકારમાં હોય અને જો સિગ્મા આપેલું હોય તો તમે તેને ગુણાકાર સ્વરૂપે નહીં લખી શકો કારણ કે આ પ્રક્રિયા ખોટી। તે રીતે જો એ આઈ અને બી આઈ ભાગાકારમાં હોય તો તમે ભાગાકારમાં સિગ્મા આપી શકો નહીં, એટલે કે તમે ભાગાકાર અને ગુણાકારમાં સિગ્મા આપી શકો નહીં, એટલે કે સરવાળા બાદ બાકી સ્વરૂપે હશે એ આઈ બી આઈ તો તમે અલગ અલગ સિગ્મા આપી શકો નહીં તો સિગ્મા અલગ અપાશે નહીં। તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો, ખ્યાલ આવી ગયો કે તે કરવાનું છે। તો આટલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાનું ચાલુ કરીએ કે કેવી રીતે આપણે આન્સર મેળવવાનો છે। ચાલો તો જોઈએ। ચલો સૌપ્રથમ મને પ્રશ્ન આપેલો છે 1² − 2² − 3² − 4² − 6² માટે એસએન કેટલું આવે તે સુધી આપવાનું છે। ઓપ્શન છે −n+1 − −2n+1 − −2n·2n+1 અને 2n+1। ચલો આને સોલ્વ કરવાની બહુ બધી રીત છે, ધારો કે મેં પહેલી રીત બતાવું તમને, તો મેં પહેલી રીતમાં શું કરી શકું 1નો વર્ગ અલગ કરી નાખું, 3નો વર્ગ અલગ કરી નાખું, 5નો વર્ગ અલગ કરી નાખું, આ મળે આપણને, અને પહેલા કિસ્સામાં બીજામાં શું કરી શકું માઇનસ કરી નાખું। હવે માઇનસ કોમન કાઢો એટલે મારા પાસે આવશે 2નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 6નો વર્ગ, અને આને પણ મેં લખી શકું। આને જો મારે લખવું હોય તો આને લખાય 2n-1 n બરાબર 1 મૂકો એટલે 2n-1નો વર્ગ - આ થઈ જશે 2n² નો વર્ગ, એટલે કે તમને શું મળશે આ an મળી ગયું। એનનું પદ આ સ્વરૂપે તમને અહીંયા જોવા મળે, પણ હજુ બી લાંબી કારણ કે હજુ એન છે મારે, હા એસએન જો મેળવવું હોય મારે તો યાદ રાખવાનું એસએન બરાબર થઈ લખીશું સિગ્મા એન, એટલે કે એનમાં પદને જો તમે સિગ્મા આપી દો તો તમને શું મળશે તમારું એસએન મળી જાય। પણ હવે જો આને એસએન લગાવજો તો મારે આખવાનું વિસ્તરણ કરવું પડે, સપોઝ કે એનું વિસ્તરણ જો મેં કરવા જાઉં તો મને શું મળે, પહેલાં તો મળે 4n² − 4n + 1 − 4n²। ચલો આ n² કેન્સલ થઈ ગયા તમારા પાસે, તો તમારા પાસે આવી ગયું −4n
માટે Sn બરાબર તમારે લખવું પડશે સિગ્મા An એટલે કે સિગ્મા માઇનસ ફોર એન પ્લસ વન. એટલે કે હવે જો આને લખવું હોય તો માઇનસ ફોર કોમન કાઢો તો તમને મળી જશે સિગ્મા એન વત્તા એક એટલે કે સિગ્મા વન. સિગ્મા એનને તમે શું લખી શકો છો? માઇનસ ફોર કાઉન્સમાં એન ઇન્ટુ એન પ્લસ વન અને વત્તા આને શું લખી શકો છો તમે એન અને આ ડિવાઇડેડ બાય શું થઈ જશે? મારા પાસે ટુ થઈ જશે. ચલો સાદુરૂપ આપી દો જો તો શું કોમન આવે? પહેલાં તો એન કોમન કરી નાખો. તમે જો આ ટુ છે ભાગ્યા તો આ કરો એટલે તમને શું મળશે? માઇનસ ટુ મળશે. તો તમે જો એન કોમન કરી નાખો પહેલાં બધામાંથી તો તમને શું મળશે? જો અહીંયા સાદુરૂપ એવી રીતે આપવાનું છે કે જેનાથી તમારો જવાબ આવી જાય. તો જો સિમ્પ્લિફાય કરવા જાઓ તો મને શું મળે તે જોવાનું છે મારે. તો મારા પાસે આવી જશે અહીંયા માઇનસ ટુ એન એટલે કે કાઉન્સમાં મેં એન કોમન કાઢ્યું છે એટલે મારા પાસે બચ્યું છે માઇનસ ટુ કાઉન્સમાં એન પ્લસ વન અને પ્લસ વન બીજો બચ્યો મારા પાસે. ખ્યાલ આવી ગયો? એટલે હજુ સિમ્પ્લિફાય કરો તો શું આવશે? એન કોમન આવો તો તમારા પાસે આવશે માઇનસ ટુ એન માઇનસ ટુ પ્લસ વન આવી ગયું મારા પાસે. સિમ્પ્લિફાય કરો તો માટે મારા પાસે શું આવશે? એન કાઉન્સમાં માઇનસ ટુ એન માઇનસ વન. હજુ માઇનસ કોમન કાઢો એટલે તમારા પાસે આવશે માઇનસ એન કાઉન્સમાં ટુ એન પ્લસ વન. તો તમે જોઈ શકો છો કે ત્રીજો વિકલ્પ તમારા આ કિસ્સામાં શું થઈ જાય છે? સાચો જવાબ થઈ જાય છે. તો આ રીતે તમે કરી શકો. પર જો અથવામાં તમારે કરવું હોય ઓરમાં તો તમે બે સ્ટેપમાં ક્વેશ્ચન પૂરો કરી શકો છો. જો અથવામાં જો મારે હવે જો આને સાદુરૂપ આપવું છે કે વન સ્ક્વેર માઇનસ ટુ સ્ક્વેર તો અથવામાં આને લખી શકું વન માઇનસ ટુ ગુણાકારમાં વન પ્લસ ટુ. ચાલે આ રીતે? તે રીતે થ્રી માઇનસ ફોર ઇન્ટુ વન પ્લસ થ્રી પ્લસ ફોર. ચાલે આ રીતે લખવામાં. પછી નેક્સ્ટ આવશે ફાઇવ માઇનસ સિક્સ અને ફાઇવ પ્લસ સિક્સ થઈ જશે. તો બરાબર શું થઈ ગયું મારી પાસે? જો વન માઇનસ ટુ માઇનસ વન, થ્રી માઇનસ ફોર માઇનસ વન, ફાઇવ માઇનસ સિક્સ માઇનસ વન એટલે બધામાંથી માઇનસ વન કોમન. બ્રેકેટમાં હવે તમારી પાસે બચશે વન પ્લસ ટુ એટલે કે થ્રી, થ્રી પ્લસ ફોર એટલે કે સેવન, ફાઇવ પ્લસ સિક્સ એટલે કે મારા પાસે બચશે ઇલેવન. અને આ કેટલા પદો સુધી? એન પદો સુધી આવવાનું. ચલો આ શું બની ગયું? જો ત્રણ ચાર પાંચ, ત્રણ સાત છે, ચાર ચારનો તફાવત એટલે કે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીના એનમાં પદનો સરવાળો જોઈએ તો માઇનસ વન કાઉન્સમાં. ચલો તો એન બાય ટુ બ્રેકેટમાં શું આવશે મારા પાસે? ટુ એ એટલે કે સિક્સ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ મારા પાસે શું આવવાનું? ફોર. એટલે કે મારા પાસે સિક્સ એ નહીં પણ સિક્સ આવશે ખાલી, કારણ કે એ તો ત્રણ ત્રણ આપેલું છે મને. ચલો સાદુરૂપ આપી દો. ટુ ટુ કોમન કાઢી શકો બધામાંથી. તમે જો અહીંયાથી તમે શું કોમન શકો? અહીંયાથી ટુ નીકળે ને અહીંયાથી ટુ નીકળે, કોમન કાઢો એટલે તમને મળશે માઇનસ વન કાઉન્સમાં એન બ્રેકેટમાં થ્રી પ્લસ ટુ એન માઇનસ ટુ બચશે મારા પાસે. ટુ એન પ્લસ વન બચી જશે. ધેરફોર મારા પાસે આન્સર શું આવશે? જો મારા પાસે લાસ્ટમાં કે માઇનસ એન કાઉન્સમાં ટુ એન પ્લસ વન. તો આ રીતે પણ મેં મારો જવાબ લાવી શકું છું. પરંતુ જો હજુ પણ તમારે હજુ એક મેથડ લેવી છે તો હજુ એક મેથડ તમે અહીંયા કરી શકો છો. ત્રીજી મેથડ જો, આ ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં શું કરું? પહેલાં બેનો સરવાળો મેળવી લઉં એટલે કે વનનો વર્ગ માઇનસ ટુનો વર્ગનો આન્સર વત્તા થ્રીનો વર્ગ માઇનસ ચારના વર્ગનો આન્સર. ચલો એકનો વર્ગ એટલે કે વન માઇનસ ફોર થઈ ગયું મારા પાસે, પ્લસ આ થઈ ગયું નાઇન માઇનસ સિક્સટીન. વન માઇનસ ફોર એટલે કેટલું થઈ ગયું? માઇનસ થ્રી. અને નાઇન માઇનસ સિક્સટીન કરું એટલે કેટલું આવી ગયું? માઇનસ સેવન. એટલે કે મારા પાસે આન્સર કેટલો આવ્યો? માઇનસ દસ. આ ત્રીજી ઓરમાં છે આપણા માટે તેના માટે. ચલો હવે શું કરું? મેં કેટલા પદો લીધા અહીંયાથી? આ એક પહેલું પદ અને આ બીજું પદ લીધું તો મારે પણ કેટલા પદોનો સરવાળો કરવાનો? બે પદો. એટલે કે બધા ઓપ્શનમાં મારે શું કરવાનું? એન બરાબર બે મૂકીને જોવાનું. જે આન્સર આપણને માઇનસ દસ આપે તે તમારો સાચો આન્સર. ધારો કે મેં પહેલો વિકલ્પ લઈ લઉં છું, વિકલ્પ એ. તો એન બરાબર જો મેં માઇનસ દસ મૂકું તો મને મળશે દસ ગુણાકારમાં અગિયાર. સોરી, એન બરાબર બે મૂકવાનું છે. સોરી સોરી, એક મિનિટ. એન બરાબર આપણે બે મૂકવાનું છે. તો અહીંયા જો એન બરાબર બે બે મૂકી દઉં ધારો કે મેં, તો એન બરાબર બે મૂકું એટલે મને શું મળશે? જો કે મને મળશે માઇનસ બે ગુણાકારમાં ત્રણ એટલે કે શું આવી ગયો? માઇનસ છ. આ નથી, બીજો વિકલ્પ ચકાસો. તો માઇનસ ચાર ગુણાકારમાં ત્રણ એટલે કે માઇનસ બાર આવી ગયું. આ પણ વિકલ્પમાં નથી આવતું મારા પાસે. ત્રીજો જો સી વિકલ્પ કે મને મળશે માઇનસ બે કાઉન્સમાં પાંચ એટલે કે એનો આન્સર શું આવી ગયો? માઇનસ દસ છે. તો ત્રીજો વિકલ્પ મારો આ કિસ્સામાં શું થઈ જાય છે? સાચો જવાબ થઈ જાય છે. તો આ રીતે પણ તમે જો કે લાંબી રીત પણ છે, ટૂંકી રીત પણ છે અને સૌથી ટૂંકી રીત પણ તમારા માટે અવેલેબલ છે આમાં. તો તમે કઈ રીત લેવો છો તેના પર એ આધાર રાખશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો આમાં પણ સેમ છે, કીધું છે એન પદોનો સરવાળો મેળવો. મારા પાસે શ્રેણી છે વન બાય ટુ, થ્રી બાય ફોર, સેવન બાય એટ, ફિફ્ટીન બાય સિક્સટીન, સેવન થર્ટીન, વન બાય થર્ટી ટુ. તો અવમિત કરવા માટે તો બહુ બધા પ્રકાર છે. તમે આ શ્રેણીને કંઈક એવી રીતે સાદુરૂપ આપો કે છેલ્લે સમ, કારણ કે જો આને લખાય બેનો વર્ગ, આને લખાય બેની ચાર ઘાત, અને સોરી બેની બેનો ઘન લખાય અને લખાય બેની ચાર ઘાત. એટલે નીચે તો સમગુણોત્તર શ્રેણી છે
पर उपर संगुणता श्रेणी मळती नथी। तो हवे शुं करीए, उपर एवुं शुं मळे कि जेनाथी मारुं काम पण थई जवुं जोईए अने मारा माटे गणतरी पण थई जवी जोईए, तो मारे एमां थोड़ी लांबी प्रक्रिया करवी पड़े। तो मैं शुं करूं, एकदम सिम्पल प्रक्रियाथी आंसर लावुं छुं। जो मने केटला पदोनो सरवाळो जोईए, पाछो एन पदोनो सरवाळो, तो मैं शुं करूं, अहींयाथी बे पदोनो सरवाळो करी नाखुं। इम्प्लाइज देट, जो मैं बे पदोनो सरवाळो करूं एटले मारा पासे छे 1/2 + 3/4 छे, बराबर चार लसा बनावीए तो मारा पासे शुं आवशे 2 + 3/4, एटले मारो आंसर आवो जोईए 5/4। चलो बधा ऑप्शन में एन बराबर से मूकी दो, बे मूकी दो, तो ऑप्शन ए में मूकी आपणे एन बराबर बे, तो मने शुं मळशे 2 - -2 - 2 - 1, एटले के आ थई जशे 1/4 + 1, एटले आंसर डायरेक्टली शुं आवी गयो जो 5/4 आवी गयो मारी पासे। सपोज के मैं बी चकासते तो बी मळते -2 - 2, एटले के 1/4 मळते। सी ऑप्शन जो चकासू तो मने 2 - 2 - 2 - 1 मळे, तो 2 - 2 एटले के 4 × 2 = 8 - 4 + 1 थई गयुं, तो अपूर्णांक तो आवानो नथी। अने अहींया पण अपूर्णांक आवशे ने, कारण के बे आपणे युग्म लीधुं छे, एटले के चौथा विकल्पमां भी तमने अपूर्णांक संख्या जोवा मळशे नहीं। एटले डायरेक्ट तमे कही शको छो के पहेलो विकल्प तमारो आ किस्सामां शुं थई जाय, साचो जवाब। एटले के एन पदो आपेला होय तमारे टेक्निक जोवानी के बे पदोनो सरवाळो लई लो, ऑप्शनमां पण एन बराबर बे मूकी दो, तो तमने तमारो जवाब एक पद नहीं लेवानो, कारण के एक पदमां आंसर वधी शके छे, पर बे पद लो तो तमारो आंसर बहु खूब सरळताथी तमने जवाब मळशे। तो आ वस्तु तमारे खाली अहींया ध्यान राखवानी छे। चलो आगळ वधीए, नेक्स्ट प्रश्न तरफ जईए। चलो हवे आ प्रश्न अगत्यनो छे, बोर्डमां मने कीधुं छे 3 વાર सिग्मा આપેલું છે, सिग्मा के बराबर 1 जे સુધી, પછી जे बराबर 1 થી લઈને i, અને i बराबर 1 થી લઈને n નો સરવાળો કોના બરાબર થાય છે। સૌ પ્રથમ તમે આનો સોલ્વ કરો, सिग्मा 1 શું થાય? આપણને ખબર છે કે सिग्मा 1 આપેલું હોય તો એનો આન્સર જ્યાં સુધી હોય ત્યાં સુધી થાય। ધારો કે મેં લઈ લો i बराबर 1 થી લઈને n સુધી, તો એનો આન્સર શું આવવો જોઈએ? n। પણ અહીંયા એ ક્યાં સુધી આપેલું છે? જે સુધી। એટલે મેં લખી શકું આટલો કિસ્સો પહેલામાં, જો મારે લખવું હોય તો, કે खाली पहले किस्सो बताऊँ छूँ कि मारे सिग्मा वाला ने लखू होय के मारो आंसर होवो जोईए सिग्मा के इक्वल टू 1 थी लईने जे सुधी, अने 1 आपेलू छे, तो माटे आनो आंसर शुं थई जशे? डायरेक्टली मारा पासे जे, अहींया मारा पासे आंसर शुं आवी जशे? ए जे आवी जवानो छे। तो डायरेक्टली मैं लखी शकूँ के आनो आंसर शुं आवशे? जे। चलो नेक्स्ट, हवे एना पछी आनो आंसर लेवानो, तो हवे मारा पासे शुं आवी गयुं? सिग्मा जे बराबर 1 થી લઈને i, અને અહીંયા શું છે? જે છે। ચલો આને લખવું હોય તો લખાય જે બરાબર 1 લખું, +2 + 3 અપ ટુ ક્યાં સુધી લખી શકું? i। એટલે આ શું કહેવાય? પ્રથમ i સંકર સંખ્યાનો સરવાળો, એટલે આને લખી શકું મેં i કૌંસમાં i + 1/2 લખાય, અથવા તો આને લખવું હોય તો શું લખાય? 1/2 (i²) i। ચલો આ તો મારો બીજો આન્સર, હવે મારે શું લખાવવાનું છે? સેમ કે સિગ્મા i बराबर 1 થી લઈને n સુધી, અને મારા પાસે છે 1/2 (i²) i। ચલો 1/2 તો સામાન્ય નીકળી ગયો મારા પાસે, એટલે મારા પાસે 1/2 સામાન્ય આવશે, બરાબર બચશે શું મારા માટે? સિગ્મા i² + σ i, અને i બરાબર 1 થી લઈને ક્યાં સુધી જવાનું છે? n સુધી, તો માટે આને લખી શકું હવે મેં કે 1/2 (બ્રેકેટમાં) આ બધામાંથી કોમન છે, આ બ્રેકેટમાં ત્યાંમાંથી લઈ આવજો, તો 1/2 (i²) શું લખાય? n ગુણાકારમાં n પ્લસ 1 ગુણાકારમાં 2n + 1/6 આ લખાય n ગુણાકારમાં n પ્લસ 1/2। ચલો સાદુ રૂપમાં n × n + 1/2 બધામાંથી કોમન આવે, તો 1/2 (n×n+1/2) બધામાંથી કોમન કરી નાખો, એટલે મારા પાસે બચશે 2n + 1/3 - 1। સાદુરૂપ આપી દો એટલે આપણને મળશે 1/4 (n×n+1) 3 લસા લઈ લો, તો 3 + 1 = 4, એટલે મને મળશે 2n + 4/3। ચલો અહીંયાથી બે સામાન્ય કરો, એટલે તમારા માટે લાસ્ટમાં શું બચશે બરાબરમાં? કે મારા પાસે બચશે 1/4 (n×n+1) 2 કોમન કરી નાખ્યું, એટલે મારા પાસે આવશે n + 2/3। ચલો આ 2 કેન્સલ, એટલે તમારા માટે લાસ્ટ આન્સર શું આવશે? n×n+1×n+2/6, એટલે કે ત્રીજો વિકલ્પ તમારો આ કિસ્સામાં શું થઈ જાય છે? સાચો જવાબ જોવા મળશે। તો આ રીતે તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો, તો તમને ખ્યાલ આવી જશે કે હા, ગણતરી કેવી રીતે કરવાની છે। ચલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ। ચલો આ બધા જે EEE માં પ્રકારના પૂછેલા છે તે છે। જો પાછું શું કર્યું છે? એન પદોનો સરવાળો મેળવો, પાછી એમાં પ્રક્રિયા તો બહુ બધી લાંબી આવે, પણ એન પદો આવે એટલે ડાયરેક્ટ આંખ મીચીને આ જ પ્રક્રિયા કરવાની છે, એટલે બહુ મોટું નહીં આવે। તો મેં શું કરું? ખાલી આ બે પદોનો સરવાળો મેળવી લઉં, એટલે પહેલાં તો 1 નો ઘન થઈ જશે 1,
ऊपर वन नो घन वन बत्ता बे नो घन आठ ना छेद में तौर बत्ता एक केलू थी जैसे चार एट्ले कि मार पास आन प्लस नाइन बाय फोर नौ अने चार करो एट मार पास शू आए तेरना छेद में चार जवाब एट्ले मारो जो आंसर आए थे धारो कि ऑप्शन ए में एन बराबर आप शू मूकवा बदे मैं कीधेलू बे पदों तो एन बराबर बे मूकू एट मैंने शूँ मैं बे गुणाकार में चार वत्ता नौ गुणाकार में बे वत्ता तेर भाग्या बार मे चार दू आठ नौ दू अठार वत्ता तेर भाग्या शू थी जानू मार पास बार चलो अठार वत्ता आठ करिए आप तो छवीस सत्तावीस अठावीस ओगणत्रीस आ ओगणचालीस छेद में बार थी गयु मार पास तेरताली ओगणचालीस अने चारताली बार जो पहला तो ऑप्शन पाछो आवी गयो मारा पास गणतरी करवामां तो आ रीते मैं एनी गणतरी करी शकुं छुं चलो आ रीते जो नहीं करवू होय तो पाछो मैं कीधुं बधामां एन मूकवू पड़े अथवा तो मैं शुं करी शकुं छुं के मारे आनुं जो एनमुं पद लखवू होय ओरमां तो एनमुं पद शुं आवे मारा पास वन नो घन टू नो घन थी लईने लास्टमां शुं आवशे एन नो घन अने अहींया आवशे वन प्लस थ्री प्लस फाइव अने एन पदों सुधी चलो सरवाळो मारे जोईतो होय तो आनुं सूत्र छे आपणी पासे एन स्क्वेर काउंस में एन प्लस वन होल स्क्वेर भाग्या चार अँ बनी गई एक सामांतर श्रेणी बे तफावतवाड़ी तो आने लखी सकूँ छूँ मैं एन बाय टू ब्रेकेट में टू ए प्लस एन माइनस वन और डी पण केटलू आव्युं मारा पासे टू आवी गयुं चलो टू कॉमन काढ़ो एटले कैंसल थई जशे मारा पासे एटले मने मळशे एन स्क्वेर काउंस में एन प्लस वन होल स्क्वेर भाग्या एन इंटू एन आ टू टू कैंसल थई जशे मारा पासे लास्ट में ज्यारे सीम्प्लिफाई करो तो थाय शुं तेजो आवी रीते मळशे एन काउंस में एन प्लस वन और माइनस वन बचे तो प्लस वन माइनस वन कैंसल एन स्क्वेर एन स्क्वेर कैंसल थी जाए पास आ डिवाइड बाय फोर तमारू एक वन बाय फोर बाकी रहे एट मार पास जो एनमू पद आवा जैसे वन बाय फोर ब्रेकेट में एन प्लस वन होल स्क्वेर ख्याल आई गई थी जाए हमें जो अनुसाद रूप आप तो मैं आप सको बहुत ईजी है कहीं बहुत मोटू नहीं आवा शूँ करवा है एन प्लस वन होल स्क्वेर हम जैसे तब सिग्मा जो हमें डायरेक्ट लगवा तो कई लगवा सिग्मा ए एन तमारे लखवा है तो ये लखाशे वन बाय फोर सिग्मा आई एन बराबर वन थी लईने एन सुधी अने आ थी जैसे एन प्लस वन होल स्क्वेर हवे आनुं सादुरूप आपवानुं छे तमारे तो सिग्मा एन स्क्वेर नो किस्सो लो अधरवाइज जो एन बराबर वन मूकवा लागू तो मने शुं मळे तो अहींया जो वन बाय फोर ब्रेकेट में एन एन प्लस वन होल स्क्वेर मळ्युं ने एटले के ज्यां ज्यां आपणे जो आवुं लखेलुं हते के सिग्मा आई स्क्वेर तो आप लखते हैं आई काउंस में आई प्लस वन इंटू टू आई प्लस वन लखते बस ज्या ज्या आई है त्या शू आ गए एन प्लस वन आ गए जो मैं लखव हो तो आने शू लखाए एन प्लस वन गुणाकार में एन प्लस टू इंटू टू एन प्लस टू प्लस वन एट्ले कि टू एन प्लस थ्री डिवाइडेड बाय शू आशे सिक्स आ जाए तो बस हमें मैं जो है कि क्या फॉर्मेट में मल्टीप्लाय करेलू है तो लास्ट में मल्टीप्लाय करना आखू तमने शूँ मे जो लो अकॉर्डिंग तमारो शू आई जैसे आंसर आ जाए तो जो मैं सीम्प्लिफाई रीते करना है कि जेना मार पास अवयव आ सके एट आ प्रक्रिया है तो खरी पर थोड़ी लांबी प्रक्रिया अदरवाइज मैं कीधु तेम शूँ करवा अँ सिग्मा एन स्क्वेर लगवा पड़े तो तुम जो आने लखवा माँगो तो बार तुम आ रीते लखी सको कि वन बाय फोर पची सिग्मा एन स्क्वेर वत्ता टू कॉमन करवो पड़े पची आ सिग्मा एन अने सिग्मा वन पछी आ बधामां मूकीने सादुरूप आपवू पड़े तो त्यारे तेने तमने आकृति मळे एटले के एन पदो आवे त्यारे पहली रीत जे आपणे करी ते वधारे योग्य रहेशे पर जो एन नहीं ने दस पदों ने पंदर पदों आपेलो होय तो तमारे आज प्रक्रिया करवी पड़े जे आपणे अहींया करेली छे तो ते थोड़ुंक तमारे अहींया ध्यान राखवू पड़े चलो जुओ ते केवी रीते करवाना छे हवे मने कीधुं छे जो कि वन नो घन बे नो घन त्रण नो घन वन बाय थ्री एज प्रश्न छे सेम टू सेम थोड़ोक बदलेलो छे पर मने कीधुं छे कि हवे केटला पदोनो सरवाळो जोईए मने नौ पदोनो सरवाळो केटलो आवे ते शोधीने आपवानुं छे जो पाछू जो मारे एनमु पद लखवू होय तो एनमु पद शुं आवे मने खबर ज छे एनमु पद आवशे मारा पासे वन नो घन वत्ता टू नो घन थी लईने एन नो घन आवशे अने नीचे आपणे मेळवी लीधुं छे के शुं आवशे लास्ट में एन स्क्वेर आवी जशे आपणे प्रथम श्रेणी मेळवी गया छे जो तो आपणे शुं मळशे अहींया मैं कीधुं तेम एन स्क्वेर काउंस में एन प्लस वन होल स्क्वेर भाग्या शुं मळ्युं आपणने एन स्क्वेर अने फोर आवी गयुं लास्ट में तो माटे एसएन बराबर मैं लखी सकूँ पाछू वन बाय फोर सिग्मा एन प्लस वन होल स्क्वेर चलो पाछू सिग्मा लगावी दो तो तमने शूँ मळशे वन बाय फोर इंटू ब्रेकेट में सिग्मा एन स्क्वेर प्लस टू सिग्मा एन प्लस सिग्मा वन चलो सिग्मा एन स्क्वेर ने शूँ लखाए एन इंटू एन प्लस वन अने आपणने एन बराबर शूँ आपेलू छे नौ एटले के तमे अहींया पहेला लखी दो आ रीते वन बाय फोर ब्रेकेट में एन काउंस में एन प्लस वन इंटू टू एन प्लस वन हमें डायरेक्ट नहीं लखो डायरेक्ट लखो तो भी चाले पर आम लखू छू खाली तमने समझा दो बे गुणाकार में एन
इंटू एन प्लस वन भाग्या बे वत्ता एन। चलो मारे एन बराबर के बदा आप नौ एट ज्या ज्या एन मुकेला है त्या मूकवा नौ एट के तमने मैं नौ गुणाकार में दस नौ दू अठार वत्ता एक एट ओगनीस भाग्या छ वत्ता बे गुणाकार में नौ गुणाकार में दस भाग्या बे वत्ता नौ। चलो सादरूप आपीए तो आ बे कैंसल त्रणताली नौ अने पांचताली पंदर एट मार पास शू आ गयू वन बाय फोर अँ थी जैसे पांचताली पंदर एट सॉरी पंदर गुणाकार में ओगनीस करवा मारे अँ એટલે મેં પંદર ઓગણીસ ગુણાકારમાં કરી નાખું પંદર તો પહેલું આવશે વન નાઇન્ટી પાંચ નવામ પિસ્તાલીસ ચાર પાંચ એક પાંચ અને નવ એટલે મારા પાસે આવશે પાંચ નવ નવ અઢાર એક અને બસો પંચ્યાસી એટલે અહીંયા આવશે મારા પાસે બસો પંચ્યાસી વત્તા નેવું વત્તા નવ એટલે કે મારે બસો પંચ્યાસી વત્તા નવ્વાણું કરવાનું પાંચ અને નવ કેટલું થઈ જશે મારા પાસે જુઓ નવ અને પાંચ ચૌદ એક વધી ચડી ગઈ નવને નવ અઢારનો એક વધી ચડી ગઈ એક તો ત્રણસો ચોર્યાસી ભાગ્ય મારે કરવાનું છે ચાર તો નવ ચોક છત્રીસ અને છ ચોક ચોવીસ એટલે કે મને પાસે ફાઇનલ આન્સર કેટલો જોવા મળશે નાઇન્ટી સિક્સ આ મારો અહીંયા ફાઇનલ આન્સર જોવા મળશે તો મારે ધ્યાન રાખવાનું છે કે આવા પ્રકારના પ્રશ્નમાં મેં ગણતરી કેવી રીતે કરું છું તો આઈ હોપ તમને ખ્યાલ આવી જશે કે હા આપણે ગણતરી કેવી રીતે કરવાની છે ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ચલો આ હવે જે ડબલ પ્રશ્ન જે ડબલમાં બે હજાર ઓગણીસ વીસમાં જે આવેલા છે તે પ્રકારના પ્રશ્ન છે તે આપણે જોવાના છે જો શ્રેણી બનાવેલી છે પાછી ત્રણ ગુણાકારમાં વનનો વર્ગ પાંચ ગુણાકારમાં વનનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ સાત ગુણાકારમાં વર્ગ ચલો હવે જો મને ડાયરેક્ટ ખબર નહીં પડે તો આ શ્રેણી તો મને ખબર પડી ગઈ કઈ છે નીચેવાળી શ્રેણી પણ ખબર પડી ગઈ પણ આ ત્રણ પાંચ સાત શું આવી ગઈ આપણે એક સમાંતર શ્રેણી બનાવે ને ટુવાળી જો તો તમારે બધાને અલગ અલગ મેળવવાનું હવે જો મેં બે પાંચ સાતની સમાંતર શ્રેણી બનાવે તો તેનું એનનું પદ શું થાય તે જોવાનું આપણે તો મેં જો શોધી લઉં કે ત્રણ પાંચ સાતની એનનું પદ તો એ એન બરાબર શું આવશે એ પ્લસ એન માઇનસ વન અને ડી બરાબર આપણને કેટલું આપેલું છે બે આપેલું છે તો માટે આપણને શું મળશે થ્રી પ્લસ ટુ એન માઇનસ ટુ એટલે કે ટુ એન પ્લસ વન એટલે કે આ મારે મારા શું આવશે પ્રથમ શ્રેણી પદનું એનમું પદ મને મળી જાય એટલે કે મારે શું કરવાનું હવે ડાયરેક્ટલી ટુ એન પ્લસ વન મળી જશે મને અહીંયા તો હવે આખી શ્રેણીનું એનમું પદ મારે લખવાનું છે જો આખી શ્રેણીનું એનમું પદ શું આવે તે જોઈએ આપણને તો તેમાં શું આવશે જો આપણા માટે પહેલો કિસ્સો કે આપણને મળશે પહેલાં તો એ એન માટે પહેલું શું મળી ગયું મેં કીધેલું તમને ટુ એન પ્લસ વન મળી ગયું ગુણાકારમાં હવે એનનો ઘનનું સૂત્ર છે આપણા પાસે એનનો વર્ગ એન પ્લસ વન આખાનો વર્ગ ભાગ્યા શું આવી ગયું ચાર અને આખાના છેદમાં વનનો વર્ગ માટે છે આપણા પાસે સૂત્ર એન ગુણાકારમાં એન પ્લસ વન ગુણાકારમાં ટુ એન પ્લસ વન ભાગ્યા છ ચલો ટુ એન પ્લસ વન ટુ એન પ્લસ વન કેન્સલ એન પ્લસ વન અને એન એન પ્લસ વન કેન્સલ અહીંયાથી છ થઈ જશે ત્રણ અને આ કેટલો આવી જશે બે ત્રણ ઉપર ચાલી જશે માટે જો મને અહીંયા એનનું પદ જોઈએ તો મને મળશે થ્રી બાય ટુ એન ઇન્ટુ એન પ્લસ વન ચલો તો એસ એન મારા પાસે શું આવી જશે થ્રી બાય ટુ બાર સિગ્મા એન સ્ક્વેર પ્લસ એન ખ્યાલ આવી ગયો મારા પાસે શું આવશે સિગ્મા એન સ્ક્વેર પ્લસ એન ચલો હવે આમાં ડાયરેક્ટ કેટલા પદો જોઈએ દસ પદો એટલે સિગ્મા એન સ્ક્વેરને તમે શું લખી શકો મેં કીધું તેમ અહીંયા કાઉન્સ બનાવી દો સિગ્મા એન સ્ક્વેરને તો તમને મળશે થ્રી બાય ટુ બ્રેકેટમાં પાછું એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન ભાગ્યા છ વત્તા એન ઇન્ટુ એન પ્લસ વન ભાગ્યા બે ચલો જ્યાં જ્યાં એન છે ત્યાં શું મૂકવાનું આપણે દસ મૂકવાનું છે તો મૂકી દો તો ઇક્વલ ટુ થ્રી બાય ટુ બ્રેકેટમાં દસ ગુણાકારમાં અગિયાર ગુણાકારમાં એકવીસ ભાગ્યા છ વત્તા દસ ગુણાકારમાં અગિયાર ભાગ્યા બે ચલો સાદુરૂપ આપો એટલે છ પાંચ આ સાત અને આ કેટલું આવી ગયું પાંચ તો મારા માટે શું આવી ગયું ત્રણના છેદમાં બે ભાગ્યા પાંચ સત્તા પાંત્રીસ અને આ થઈ જશે ત્રણસો પંચ્યાસી વત્તા કેટલું થઈ જશે મારા પાસે પંચાવન ચલો સાદુરૂપ આપી દો તો ત્રણ ત્રણ ભાગના છેદમાં બે પાંચ અને પાંચ દસ આઠને પાંચ તેર અને એક ચૌદ અને એક એટલે ચારસો ચાલીસ થઈ ગયું મારા પાસે તો મારા પાસે આવશે થ્રી બાય ટુ થ્રી બાય ટુ ચારસો ચાલીસને કેન્સલ કરશે એટલે મારા પાસે આવશે ત્રણના ગુણાકારમાં બસો વીસ ત્રણના ગુણાકારમાં કેટલો આવશે મારા પાસે બસો વીસ એટલે મારો આન્સર આવશે છસો ને સાઠ એટલે કે પહેલો વિકલ્પ તમારા કિસ્સામાં શું થઈ જાય છે સાચો જવાબ જોવા મળશે તો આ રીતે તમે સિગ્મા એનવાળા પ્રશ્નનો ઉકેલ મેળવી શકો ખાલી કયા પ્રકારની શ્રેણી બને છે જો તમને ખબર હોય તો ખૂબ જ સરળતાથી તમે આ પ્રકારના પ્રશ્નોને ઉકેલી શકો છો ખ્યાલ આવી જશે ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ચલો હવે આ જો આ શ્રેણી શું આપણે છે પહેલાં વન છે પછી સિક્સ છે પછી નાઇન બાય સેવન પછી વન 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 ક્યુબ ટુ ક્યુબ વન સ્ક્વેર ટુ સ્ક્વેર થ્રી સ્ક્વેર અહીંયા ટ્વેલ્વ નાઇન વન સ્ક્વેર ટુ સ્ક્વેર થ્રી સ્ક્વેર ફોર સ્ક્વેર આના પણ પંદર પદોનો આપણે શું જોઈએ છે સરવાળો જોઈએ પહેલાં તો શ્રેણી જુઓ
के नीचे 173 છે અને ઉંમર મળવા છે તો મારે અહીંયા 6 છે અહીંયા 9 છે અહીંયા 12 છે બધાનો તફાવત કેટલો આવે છે 9 નો તફાવત આવે છે એટલે કે 3 નો તફાવત છે તો મારે એવી રીતે શ્રેણી બનાવવાની કે જેની ગોઠવણી થઈ જાય તો જો મેં શ્રેણી આ રીતે લખું પહેલા તો 3 ના છેદમાં 3 ગુણાકારમાં 1 નો વર્ગ એટલે પદ્ધતિ બને ચલો પછી શું લખાય મારા પાસે 6 ના છેદમાં 5 ગુણાકારમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ જો 5 આવી ગયો મારા પાસે એટલે પદ્ધતિ બનાવું છું વત્તા શું મળી ગયું 9 ના છેદમાં 7 પાછો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એટલે શ્રેણી તમને ખબર પડી ગઈ કે કઈ દાવાનું માટે ચલો તો an હવે મને જોઈએ છે an માં પહેલું શું આવ્યું 369 એટલે કે 3 નો ગુણક આવ્યો તો 3n આવી ગયું બ્રેકેટમાં શું આવશે મારા માટે 1 નો વર્ગ 2 નો વર્ગ થી લઈને n નો વર્ગ અને નીચે શું આવવાનું પાછું મારા પાસે જો તો 3 પ્લસ 5 પ્લસ 7 અને આપણ કેટલા પદો સુધી n પદો સુધી આવવાના મારા પાસે ઇમ્પ્લાઇઝ ધેટ તો an શું થઈ જશે મારા પાસે પહેલું તો આવશે 3n બ્રેકેટમાં n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 આવી ગયું આખું ડિવાઇડેડ બાય 6 ચલો 3 પ્લસ 5 પ્લસ 7 શું આવશે મારા પાસે આપણને આગળ ખબર છે કે આ થઈ જશે 2n પ્લસ 1 થઈ જશે મારા પાસે જો ડાયરેક્ટલી તો 2n પ્લસ 1 2n પ્લસ 1 કેન્સલ 3 બાય 6 આ કેન્સલ થઈ ગયું એટલે 2 બચી ગયું માટે મારા પાસે જે an બચશે તે આવશે 1 બાય 2 બ્રેકેટમાં એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ 1 એટલે કે આને લખી શકું છું 1 બાય 2 એન ક્યુબ પ્લસ એન સ્ક્વેર ચલો હવે એસએન માં આપણને ખબર છે કે એન ક્યુબનું સૂત્ર શું આવે તો તમે ડાયરેક્ટ મૂલ્ય મૂકવા માંગો તો મૂકી શકો હા એટલે બતાવજો કેવી રીતે કરવાનું છે કે જો મને જોઈએ છે એસ 15 મને કેટલા પદોનો સરવાળો જોઈએ છે એસ 15 છે તો મારે કરવાનું શું છે તે જુઓ તો એસ 15 માં મેં શું કરા પહેલાં શું છે 1 બાય 2 તો બહાર કાઢી નાખો ચલો હવે શું છે મારા પાસે એન ક્યુબનું સૂત્ર શું આવે એન પ્લસ 1 ઇન્ટુ એન તો આને લખી શકું 15 નો વર્ગ ગુણાકારમાં 16 નો વર્ગ ભાગ્યા 4 એન પ્લસ 1 હોલ સ્ક્વેર ડાયરેક્ટ સૂત્ર લગાવી દીધું પ્લસ અહીંયા શું આવશે 15 ગુણાકારમાં 16 ગુણાકારમાં 31 ભાગ્યા 6 આવી જશે મારા પાસે જો ચલો સદરૂપ આપો તો મેં આને જો આવી રીતે લખી દઉં કે 1 ના છેદમાં 2 એટલે કે અમે અંદર ગુણાકાર કરી નાખું છું આખો એટલે મને શું મળે તે ખબર પડી જાય તો 2 ગુણાકારમાં લઈ લો અને ઉપર અવયવ પણ નાખું છું મેં જો તો મને શું મળશે તે જુઓ કે 15 નો અવયવ થઈ જશે 225 ગુણાકારમાં 16 ગુણાકારમાં 16 એઝ ઇટ ઇઝ રાખ્યું છે અને તેના છેદમાં આવી જશે 8 તેના છેદમાં શું આવી જશે મારા પાસે 8 આવી જશે ડાયરેક્ટલી તો એ મને ખબર છે કે કેવી રીતે આવી ગયું છે ચલો નેક્સ્ટ પછી મારે જે કરવાનું છે તે જુઓ પ્લસ 6 દુ 12 એટલે કે 15 ગુણાકારમાં 16 ગુણાકારમાં 31 ભાગ્યા 100 આવી જશે મારા પાસે 12 ચલો સાદુરૂપ આપી દઈએ તો 8 દુ 16 થઈ જશે મારા પાસે પહેલાં તો આ એક કામ થઈ ગયું 12 4 તાલી 12 અને 4 ચોક 16 અને 5 તાલી 15 થઈ ગયું મારા પાસે જો તો મારા પાસે આવી ગયું 225 ગુણાકારમાં 32 વત્તા 5 ચોક 20 ગુણાકારમાં 31 ચલો સરવાળો એવી રીતે કરી નાખો કે આપણને આન્સર મળી જાય તો પહેલાં આપણે કરવાનું છે 230 આ તો આપણને ખબર પડી ગયું કે આ કેટલું આવવાનું છે મારા પાસે કે 620 આવવાનું ડાયરેક્ટલી 31 દુ 62 થઈ જશું ચલો હવે મારે કરવાનું છે 225 ગુણાકારમાં 32 ચલો કરીએ 0 5 તાલી 15 એક વધી ચડી ગઈ 3 દુ 6 ને 1 7 અને 3 દુ 6 5 દુ 10 બધી ચડી ગઈ 1 2 દુ 4 અને 1 5 અને 2 2 4 તો 0 0 7 ને 4 7 ને 4 11 ને 1 2 12 બધી ચડી ગઈ 1 તો 7200 એટલે કે મારા પાસે આવી જશે 7200 બધાનો સરવાળો કરો એટલે મારા પાસે આવશે 7820 એટલે કે પહેલો વિકલ્પ તમારા કિસ્સામાં શું થઈ જાય છે સાચો જવાબ જોવા મળશે તો આ પ્રકારે તમે જે પ્રશ્ન આપેલા છે તેની ગણતરી કરી શકો છો ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ
चलो नेक्स्ट प्रश्न मैंने आपेलो वन पछी टू प्लस टू गुणाकार में त्रण त्रण गुणाकार में पांच चार गुणाकार सात अगियार पदों सरवाळो केटलो थाय ते मारे शोधीने आपवानो छे। जो अहींया मैं श्रेणी बनावा मांगू तो जो मने आवुं मळे मैं वन ने लखी शकूँ वन गुणाकार में वन प्लस अने लखी शकूँ टू गुणाकार में थ्री प्लस थ्री गुणाकार में फोर प्लस फोर गुणाकार में सेवन। चलो हवे जो तमे चखाओ के मैं जोई शकूँ अहींया जो के वन टू थ्री फोर आ एक समांतर श्रेणी बनावे छे जो अलग थी अने बीजी समांतर श्रेणी कई मळशे तमने जो तो वन थ्री पछी सॉरी अहींया फाइव आवशे फाइव अने सेवन एटले के जो अहींया खाली फोर की जगह फाइव आवशे मैं भूल में फोर लखेलू छे तो अहींया शुं आवी जशे आपणा पासे फाइव। चलो तो अहींया आपणा पासे आवशे फाइव तो मारा पासे समांतर श्रेणी कई बनी गई जो कि जो मारे आनुं एनमुं पद लखवुं होय एनमुं पद तो वन थ्री फोर फाइव एटले के एननी जगह एन अने आने शुं लखी शको छो तमे टू एन माइनस वन लखी दो तो जो तमे एन बराबर वन मूको तो वन कॉमा वन मळे एन बराबर टू मूको तो टू कॉमा थ्री मळशे एन बराबर थ्री मूको तो फाइव कॉमा थ्री कॉमा फाइव मळशे तो आ बधुं आनो आंसर मळी गयो छे। माटे आने लखी शकुं मैं टू एन स्क्वेर माइनस एन। चलो मारे एस एन जोईए छे अगियार पदों सुधीनो पर सिग्मा एन मारे लखवुं पड़शे तो सिग्मा टू बार काढी नाखा अहींयाथी तो मने मळशे सिग्मा एन स्क्वेर माइनस सिग्मा एन। चलो सादुरूप आपी दो तो बे बार आवी गयो। चलो सिग्मा एन स्क्वेर ने केटला पदों जोईए अगियार पदों छे तो एन स्क्वेर एटले के अगियार गुणाकार में बार अगियार दू बीस गुणाकार में एक एट तेवीस भाग्या छ माइनस मने के मैसे अगियार गुणाकार में बार भाग्या बे। चलो छ दू बार छ दू बार तो बे गुणाकार में केटलू थई जशे मारा पासे जो पाछू तेवीस दू छेतालीस गुणाकार में अगियार छे मारा पासे तो मने केटलू मळशे पांच सौ छ माइनस अगियार संख केटलू आवशे मारा पासे छसठ आवी जशे। जो तो मारे हवे करवानुं छे पहला पांच सौ छ माइनस छसठ तो जीरो थई गयो तो पचास ओछा छ करो एटले मने केटलू मळशे अहींया चुम्मालीस मळी जशे मने केटलू मळी जशे अहींया चुम्मालीस मळी जशे। जो चलो तो नेक्स्ट हवे मने शुं जोवा मळशे जो अहींया के आ जे बे छे ते खाली कोना साथे गुणायेलो छे अहींया जो आपणे जोयुं छे तो बे खाली कोना साथे आवशे आना साथ एटले के आ मारा काउंस में नहीं आवशे मारा पासे जे बे नो काउंस आववानो छे ते कोना साथे आवशे खाली आना साथे अहींया पण बे आना साथे आवी जशे मारा पासे एटले मारे करवुं शुं पड़शे पांच सौ छ गुणाकार में बे करवुं पड़शे पहला पछी माइनस शुं करवुं पड़शे मारे छसठ तो पांच सौ बे गुणाकार में छ एटले के वन जीरो वन टू माइनस शुं थई जशे मारा पासे छसठ थई जशे एटले मारा पासे आवी गयुं एक हज़ार अने बार माइनस मारे शुं करवानुं छे छसठ करवानुं छे। चलो तो बे थी तो कैंसल थवानो नहीं मळे अहींया थई जशे जीरो अने अहींया आवी जशे दस तो छ दू बार एटले लास्ट में आवी गयो छ। चलो अहींया दस छे अहींया भागनी चाले एटले के अहींया आवशे नौ अने अहींया आवी जशे जीरो अने अहींया आवशे दस तो छ ने दस एटले के अहींया केटलो आवशे चार अने नौ एज इट इज तो मारा पासे लास्ट आंसर केटलो आवशे नौ सौ ने छेतालीस। तो आ प्रकारे तमे आ प्रश्ननो उकेल खूब सरळताथी आपी शको छो अने तमे जोई शको छो कि गणतरी तमे कई रीते करशो। तो आयो तमने ख्याल आवी गयो छे कि आ प्रकारना प्रश्नों में आपणे केवी रीते चर्चा करवानी छे। तो आज वीडियो आपने अहीं पूर्ण करी छे नेक्स्ट वीडियो में जी डबली बजार वीस एक प्रश्न है तेनी चर्चा करीशू। तो आज वीडियो जोवा बदल आप सबनो खूब खूब आभार। थैंक यू वेरी मच।